અડેકમના માનવીને હિમાલય પણ નડતો નથી. આ વખતે અનેક સાહસવીરોએ સાર્થક કરી છે ત્યારે હિમાલયની ટોચ ઉપર રાષ્ટ્રધ્વજ લહેરાવી ચૂક્યા છે. પરંતુ મહેસાણા જિલ્લાના પ્રથમ એવા પર્વતારોહક શક્તિસિંહ ચૌહાણે હિમાલયની ટોચ ઉપર પહોંચીને રાષ્ટ્રધ્વજ ફરકાવીને અનોખું સાહસ દાખવ્યું હતું. હિમાલયની ટોચ ઉપર પહોંચનાર પર્વતારોહક સાહસવીર શક્તિસિંહ ચૌહાણે હિમાલયનું જગત સુખ શિખર સર કર્યું છે. મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકામાં આવેલા નાનકડા મંડાલી ગામના સાહસિક વીરની વાત છે. 19 વર્ષીય શક્તિસિંહ ચૌહાણે હિમાલયનું શિખર સર કરવાનું અનોખું સાહસ કરેલું છે. તેમણે -10 ડિગ્રી તાપમાનમાં કાતિલ ઠંડી અને ઠંડા પવનની વચ્ચે 5 દિવસમાં જગત સુખ શિખર સર કરવામાં સફળતા મેળવી હતી. આ અંગે શક્તિસિંહ ચૌહાણનું કહેવું છે, તેમણે ઊંચાઈ ઉપર ચડવા માટે 3 માસની ટ્રેનિંગ લીધી હતી. દરરોજ 5 કિલોમીટરની લાંબી દોડ લગાવવા ઉપરાંત યોગ પ્રાણાયામની સાથે વજન ઉંચકીને ચાલવાની પણ ટ્રેનિંગ લીધી હતી. હું હમણાં જ માઉન્ટ જગતસુખ શિખર સર કરીને આવ્યો છું, જે 16,700 ફૂટે આવેલું છે. અમે 37 જણાની ટીમ હતી, એમાંથી અમે 24 જણાએ સર કર્યું હતું. મહેસાણા જિલ્લાના અમે 3 જણા હતા. અમે આ ઇન્સ્પિરેશન મને મ્યુનિસિપલ NGOમાંથી મળ્યું છે, જે અમદાવાદમાં આવેલું છે. મેં પોલો ફોરેસ્ટમાં ટ્રેનિંગ લીધી હતી 4 દિવસની. એના પછી મેં 3 મહિના મારી જાતે ટ્રેનિંગ કરી, 5 કિલોમીટર રનિંગ અને યોગાસન. એના પછી મને સિલેક્ટ કર્યો અમદાવાદથી. પછી અમે માઉન્ટ જગતસિંહ સર કરવા ગયા. હું સરકાર પાસેથી એટલી મદદ માગું છું કે આગળ જે મને મદદ કરે, હું માઉન્ટ દેવટીબા માઉન્ટ એવરેસ્ટ સર કરવા માગું છું, તે માટે મને મદદ કરે આગળ. ગુજરાતના 37 યુવાનોમાં જગતસુખ શિખર સર કરવાની ટીમમાં મહેસાણામાં શક્તિસિંહ ચૌહાણ પણ સામેલ હતા, જેમણે લાંબી ટ્રેનિંગ બાદ હિમાલયનું 16,700 ફૂટ ઊંચું જગતસુખ શિખર સર કરવામાં સફળતા મળી હતી. ત્યારે મહેસાણા જિલ્લાના સપૂતનું સાહસ બિરદાવવા લાયક છે. હવે આવનાર સમયમાં શક્તિસિંહ હિમાલયનું એવરેસ્ટ સર કરવાની ઈચ્છા ધરાવે છે. મયુર રાવલ, નિર્માણ ન્યૂઝ, મહેસાણા. બદલાતી જતી લાઇફસ્ટાઇલને લઈને સ્ત્રીઓમાં બ્રેસ્ટ